જામનગરમાં અતિવૃષ્ટિ અને પૂરને કારણે સાતમ આઠમનો લોકમેળો વિખાઈ ગયો હતો. ત્યાર પછી મેળો રદ થવાની સંભાવનાઓ હતી. નાગેશ્વર નજીક નદીના પટમાં યોજાયેલ મેળો રદ જાહેર થઈ ગયો અને પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાયેલ મેળાના સ્ટોલ ધારકોએ પણ મેળો રદ કરી રિફંડ આપવાની માંગ કરી હતી. આજે મેયર વિનોદભાઈ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ ગગથરા, શાસક પક્ષ નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા, શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિમલભાઈ ગગથરા સહિતના આગેવાનોએ મેળાના વેપારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકના અંતે મેળો 11 સપ્ટેમ્બર કે 15 સપ્ટેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે. જે વેપારીઓને મેળામાં વેપાર કરવો હોય તેઓને રિફંડ નહીં મળે અને જેઓને વેપાર સમેટી લેવો હોય એમને નિયમ મુજબ રિફંડ ચૂકવવામાં આવશે. રાઇડ્સના સંચાલકોએ મેળામાં વેપાર કરવાનું પસંદ કર્યું છે. રાઇડ્સના સંચાલકો એ માટે જરૂરી મંજૂરીઓ મેળવી લેશે, જ્યારે સ્ટોલ ધારકોએ વેપાર સમેટી રિફંડ મેળવવાનું પસંદ કર્યું છે. દરમિયાન આજે રાત્રે મેળામાં રાઇડ્સની મજા માણવા મેદની ઉમટી પડી હતી. જામનગરમાં એસ્ટેટ વિવિધ વિસ્તારોમાં જોખમી સ્થળોએ ડિમોલિશન કાર્યવાહી કરી હતી. સાતના કોલોનીમાં 97, 98 અને 99 નંબરના વધુ 3 ઇમારત તોડી પાડવામાં આવી હતી. આ ઉપરાંત બેડીબંદર રોડ પર એક સિટી બસ સ્ટેન્ડ પણ જોખમી હાલતમાં હોય તેને પણ દૂર કરવામાં આવ્યું હતું. એ જ રીતે સર્વસેક્શન વિસ્તારમાં ઉદ્ધવરામ એપાર્ટમેન્ટની જર્જરિત પાડાપેચ સહિતનો હિસ્સો દૂર કરવામાં આવ્યો હતો અને અકસ્માતજનક સ્થિતિ નિવારવામાં આવી હતી. ઓખા નગરપાલિકાના સુરજ કરાડીના વોર્ડ નંબર 1ની મહિલાઓ દ્વારા જલભરાવની સમસ્યાને પગલે આજે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. નિર્ભર સત્તાધીશોને ઢંઢોળવા મહિલાઓએ હાઈવે પર ચક્કાજામ કરતા પોલીસ દોડી ગઈ હતી અને મહિલાઓને સમજાવી વાહન વ્યવહાર સામાન્ય કરવા કવાયત કરી હતી. ઓખામાં નેટવર્કની સમસ્યા પણ જોવા મળી રહી છે. પૂરને લીધે અતિવૃષ્ટિના સમયથી છેલ્લા 5-6 દિવસથી નેટવર્કના ધાંધિયાને પગલે પણ લોકો હેરાન પરેશાન છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.